શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણશું કે ધનતેરસની પૂજા કેવી રીતે કરવી તથા ધનતેરસને દિવસે આ પાંચ વસ્તુ કદીએ ખરીદવી ના જોઈએ નહીતર માતા મહાલક્ષ્મી થશે નારાજ આ પાંચ વસ્તુ જે અશુભ માનવામાં આવે છે પરિવારમાં નુકસાની પેદા કરે છે માટે ભૂલથી પણ એ પાંચ વસ્તુ ના ખરીદવી જોઈએ એ પાંચ વસ્તુ વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો ધનતેરસ તારીખ બાવીસ ઓક્ટોબર અને ત્રેવીસ ઓક્ટોબર બંને દિવસે મનાવવામાં આવશે બાવીસ ઓક્ટોબર એટલા માટે કે બારસની તિથિ સાંજે સાડા છ એ પૂર્ણ થાય છે અને તેરસની તિથિ આરંભ થાય છે અને સાંજે ધનલક્ષ્મી માતા મહાલક્ષ્મીની પૂજા થાય છે ધનની પૂજા થાય છે ભગવાન કુબેરની પૂજા થાય છે રાત્રિના સમયે યમદીપદાન થાય છે તેનો મહિમા છે માટે ઘણા ભક્તો બાવીસ તારીખે પણ ધનતેરસ ઉજવે છે અને ઘણા ત્રેવીસ તારીખે પણ ઉજવશે આમ બંને દિવસે ધનતેરસ મનાવવામાં આવશે ધનતેરસના દિવસે આપણે માતા મહાલક્ષ્મીની પૂજા કરીએ છીએ અને ધનનો સદુપયોગ થાય એ માટે આપણે સારી અને શુભ વસ્તુ ઘરમાં લાવીએ છીએ આસો માસની વધ પક્ષની તેરસની તિથિથી દિવાળી શરૂ થાય છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજ આમ પાંચ પર્વનો પ્રથમ પર્વ એટલે ધનતેરસ તેની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે ધાર્મિક અને સામાજિક પરંપરા મુજબ આપણે આ દિવસે વ્રતોત્સવ પણ ઉજવીએ છીએ તે છે ગોત્રી રાત્ર વ્રત ધનતેરસના દિવસે પ્રાતઃકાળે દંત ધાવન કરીને સ્નાન કરીને દિવાળી સુધીના ત્રિરાત્રિ વ્રતનો સંકલ્પ થાય છે જેને ગોત્રી રાત્ર વ્રત કહેવાય છે ગોવર્ધન પૂજાના ઉત્સવથી આ વ્રત સમાપ્ત થાય છે એટલે કે ધનતેરસ કાળી ચૌદશ દિવાળી આમ ત્રણ દિવસ સુધી આ વ્રત કરવાનું હોય છે ગૌશાળામાં જઈને ગાયોની સેવા કરવાની હોય છે આ ઉપરાંત આ વ્રત જે ભક્તો કરે છે તેઓ આઠ હાથ લાંબી અને ચાર હાથ પહોળી બેદી બનાવે તેના પર સર્વ તો ભદ્ર લખવું જોઈએ તેની પર છત્રીના આકારનું વૃક્ષ બનાવીને તેમાં જુદા જુદા પ્રકારના ફળ પુષ્પ પક્ષી ચિતરવાના વૃક્ષની નીચે વર્તુળના મધ્ય ભાગમાં ગોવર્ધન ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવી તેમની ડાબી બાજુએ રૂકમણીજી અને મિત્રવિંદા સેવિયા અને જાંબુવતીની મૂર્તિ બનાવી જમણી બાજુએ સત્યભામા લક્ષ્મણા સુદેવા અને નાગનજીતીની અને ભગવાન શ્રી કૃષ્ણની આગળના ભાગે નંદબાબા પાછળના ભાગમાં બલભદ્રજી સુભદ્રાજી અને કામધેનુ ગાય એમ કુલ સોળ સુવર્ણમય મૂર્તિઓ સ્થાપિત કરવાની હોય છે તેનું પંચોપચારથી પૂજન કરવાનું હોય છે ગાયને ગ્રાસ આપવું જોઈએ વિવિધ પ્રકારના ફળ ફૂલ મિષ્ટાન રસ વગેરેથી પૂજા કરીને વાંસની છાપડીમાં સપ્ત અને સાત જાતની મીઠાઈ ભરીને સૌભાગ્યવતી બહેનોને આ મીઠાઈ વહેંચવી જોઈએ આ પ્રમાણે ત્રણ દિવસ વ્રત કરીને ચોથા દિવસે પ્રાતઃકાળે સ્નાન કરીને ગાયત્રી મંત્રની એકસો આઠ વાર તલની આહુતિ આપીને વ્રતનું વિસર્જન કરવું હોમ કરવું આ પ્રમાણે વ્રતોત્સવ કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે સુખ શાંતિ અને સમૃદ્ધિ જીવનમાં બની રહે છે તે વ્રત છે ગોત્રી રાત્રવ્રત જે ધનતેરસથી આરંભ થાય છે આ ઉપરાંત ધનતેરસના દિવસે આપણે યમ દીપદાન અવશ્ય કરીએ છીએ ભગવાન સૂર્યના પુત્ર યમરાજની પૂજા આજે થાય છે યમરાજને આપણે આમ તો નિત્ય સ્મરણ નથી કરતા અને ઘરમાં પણ યમરાજનું આગમન થાય એવું આપણે ઈચ્છતા નથી હોતા એટલા માટે વરસમાં એક વખત જ્યારે આપણે ધનતેરસ આવે છે ત્યારે યમરાજાનું પૂજન કરીએ છીએ અને તેમના માટે જો કે યમરાજ ઘરની બાર જ સારા એટલા માટે ઘરની બહાર યમરાજા માટે આપણે દીપદાન કરીએ છીએ પ્રદોષ સમયે યમ દીપદાન થાય તો ઉત્તમ કહેવાય છે ઘરની બહાર મુખ્ય દ્વાર દરવાજા કે બારણા પાસે માટીના કોડિયામાં તલના તેલનો દીવો કરવો જોઈએ દીવો એકમુખી હોય અથવા ચોમુખી પણ કરી શકાય છે એક પાત્રમાં અનાજની ઢગલી કરીને તેના પર તે દીવો મૂકવો જોઈએ દિવેટ માટે ચોખ્ખું રૂવા પરવાનું અને ત્યારબાદ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ગંધ આદિ પુષ્પત આદિથી પૂજન કરીને દીપદાન કરાય છે યમરાજાને પ્રાર્થના કરાય છે અને યમરાજાને કહેવાય છે મૃત્યુના દંડ પાસાભ્યામ કાલે ન શ્યામાસ ત્રયોદશ્યામ દીપદાનાત સૂર્યજ પ્રિયતામ મમ હે યમરાજ મૃત્યુના ભયમાંથી અમને મુક્ત કરું હે પ્રભુ હે સૂર્યનંદન આપની પ્રીતિ અર્થે અમે દીપદાન કરીએ છીએ હે પ્રભુ અમારી પ્રાર્થના સાંભળજો આ રીતે દીવ પ્રગટાવીને પરમપિતા બ્રહ્માજી શ્રી હરિવિષ્ણુ મહાદેવના મંદિરમાં મઠ બાગ બગીચા ચાર રસ્તા બાવડી કે પછી ગૌશાળા અશ્વશાળા ગજશાળા ઘાટ પાસે યમરાજની પ્રસન્નતા માટે દીપદાન કરી શકાય છે ધનતેરસના દિવસે દીપદાન કરનારને કહેવાય છે કે અપમૃત્યુનો ભય રહેતો નથી આકસ્મિક મૃત્યુ કે અકાળ મૃત્યુનો ભય સતાવતો નથી તેવું યમરાજનું વરદાન છે એટલા માટે ધનતેરસના દિવસે આપણે સૌ યમ દીપદાન કરીએ છીએ આ ઉપરાંત ધનતેરસના દિવસે ધન્વંતરી દેવનો જન્મદિવસ છે ધન્વંતરી દેવ કે જે મોટામાં મોટા વૈદ્ય કહેવાય છે ધન્વંતરી ઋષિનો જન્મ આ ધનતેરસના દિવસે થયો દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે લક્ષ્મીજી પ્રગટ થયા તેની સાથે ધન્વંતરી દેવ પણ પ્રગટ થયા હતા હાથમાં ઔષધિનો કળશ લઈને ધનવંતરી દેવ પ્રગટ થયા જેથી જગતમાં જે રોગ છે કષ્ટ છે તે મટી શકે દેવોએ ધનવંતરી દેવને સ્વીકાર કર્યા અને સમગ્ર ભારતમાં ખાસ કરીને આયુર્વેદના જ્ઞાતાઓ વેધ્યો શ્રદ્ધા ભક્તિથી આ દિવસે એટલે કે ધનતેરસના દિવસે ધન્વંતરી દેવનું ભાવપૂર્વક પૂજન કરે છે કળશ સ્થાપના કરે છે આ દિવસે અને જે આપણે કુંભ સ્થાપન કરીએ ઉપર જે આપણે શ્રીફળ મૂકીએ છીએ તેમાં ધન્વંતરી દેવનું આહવાહન થાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે ધન્વંતરી દેવની પૂજા કરવાથી દીર્ઘ આયુષ્ય સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે અને મંગલકામના પણ વ્યક્ત થાય છે ધન્વંતરી દેવ પ્રત્યેની એટલા માટે આજના દિવસે ધન્વંતરી દેવનું પણ સ્મરણ થાય છે પૂજન થાય છે આ ઉપરાંત જ્યારે ધનતેરસની રાત્રિએ આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ તેવી રીતે ધનતેરસ એટલે લક્ષ્મી પૂજનનો દિવસની સાથે સાથે આપણે લક્ષ્મીની પૂજા એટલે કે આપણે જે ધન કમાઈએ છીએ તે રૂપિયા સિક્કા આદિનું પણ પૂજન થાય છે અને લક્ષ્મી મંત્ર બોલતા બોલતા આ ધનનું પૂજન થાય છે પછી તે સર્વ ધનને જેટલા ધન એટલે કે સિક્કા રૂપિયાની નોટો જે રૂપિયા આપણે જેમ કે દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા પાંચસો રૂપિયા અને બે હજારની નોટ અત્યારે જે ચાલે છે તે તેની પૂજા કરીને ત્યારબાદ તેને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખી દેવાય છે કહેવાય છે કે એનાથી આખું વરસ માતા મહાલક્ષ્મી પ્રસન્ન રહે છે અને ધનમાં પણ બરકત રહે છે ધનની પૂજા કરતી વખતે આ મંત્ર અવશ્ય બોલાય ઓમ શ્રી મહાલક્ષ્મય ચ વિદમહે વિષ્ણુપત્ની ચીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત અથવા તો ઓમ શ્રી નમઃ અથવા જે માતા મહાલક્ષ્મીનો આપણને મંત્ર આવડતો હોય ઓમ શ્રી મહાલક્ષ્મયે નમઃ એ મંત્ર પણ બોલી શકાય છે આ રીતે મંત્ર બોલતા બોલતા ધનની પૂજા કરવી જોઈએ માતા મહાલક્ષ્મી વિષ્ણુ પ્રિયા છે માટે ભગવાન નારાયણ સાથે પૂજન કરવાથી લક્ષ્મીજી સ્થિર રૂપે વાસ કરે છે કારણ કે એકલા લક્ષ્મીજીની પૂજા કરવાથી લક્ષ્મી જતા પણ રહે છે ચંચલાજો છે અથવા તો ગણેશજી સાથે લક્ષ્મીજીનું પૂજન થાય છે ધનતેરસના દિવસે જૂના વાસણો બદલીને નવા વાસણો ખરીદવાનું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે ચાંદીની વસ્તુ ખરીદવી અત્યંત શુભ મનાય છે કાંઈ નહીં તો ચાંદીનો એક સિક્કો પાંચસો રૂપિયા છસો રૂપિયાનો આવે એ સિક્કો પણ લઈને ઘરમાં રાખી શકાય છે તિજોરીમાં રાખી શકાય છે પૂજા કરીને ધનતેરસનો દિવસ એ ધન પૂજા માટે ઉત્તમ છે માટે આ દિવસે આભૂષણો ખરીદી શકાય છે સોના ચાંદીની કોઈ વસ્તુ ખરીદી શકાય છે પિત્તળની વસ્તુ ખરીદી શકાય છે અથવા તાંબાની વસ્તુ પણ જો આપણી પાસે શક્તિ ન હોય તો આવી ધાતુની જે શુભ ધાતુ કહેવાય છે તે વસ્તુ પણ ખરીદી શકાય છે યંત્રની ખરીદી પણ કરી શકાય છે અને જો આપણી પાસે લક્ષ્મી ગણેશ ચાંદીના હોય શ્રીયંત્ર હોય તેની પૂજા કરી શકાય છે તેને ફરીવાર નવા લેવાની જરૂર નથી અને જો ના હોય તો નવા લઈ શકાય છે લક્ષ્મી પૂજનમાં એક બાજોટ પર લાલ આસન પાથરીને તેના પર ચાંદીના સિક્કા નવા ખરીદેલા ચાંદીના પાત્ર આભૂષણો તથા વાસણો પણ રાખીને તથા માતા મહાલક્ષ્મીનું પૂજન કરાય છે દીવો પ્રગટાવાય છે દીવો ઘીનો કરવાનો હોય છે અને ધૂપદીપ નૈવેદ્ય તથા પુષ્પ અર્પણ કરીને માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરાય છે દુર્વા સુગંધિત પુષ્પ અષ્ટગંધ ધૂપ વગેરેથી પંચોપચાર પૂજન કરવું જોઈએ માતા મહાલક્ષ્મીનું જો ભગવાન શ્રી ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવીને શુદ્ધ જળથી સ્નાન કરાવીને દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય અથવા ફોટો હોય ચિત્ર હોય તો તેનું પણ પૂજન થાય છે ઈશ્વર તો ભાવના ભૂખ્યા છે આપણું મન જે રીતે શ્રદ્ધાથી માને એ રીતે પૂજન કરવું જોઈએ પછી એમના વિચારવું જોઈએ કે પહેલાં તો ચાંદીની મૂર્તિની પૂજા કરી એટલે એને વધુ ધન મળશે અને મારી પાસે ફોટો છે ના એવું ના હોય ફોટો પણ તિજોરીમાં રાખી શકાય છે નાનું સ્ટીકર પણ લઈને તેની પૂજા કરીને તિજોરીમાં ચોંટાડી શકાય છે એમાં કોઈ દોષ લાગતો નથી આપણા મનનો ભાવ જો શુદ્ધ હોય તો ધનમાં બરકત અવશ્ય રહે છે ભાગ્યમાં હોય એ આપણને મળે જ છે બસ આપણે પ્રયત્ન સારો કરવાનો હોય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે અર્જુનને કે તું યુદ્ધ કર પરિણામની આશા ન રાખ માટે આપણે કર્મ કરવાના છે તેના ફળની આશા નથી રાખવાની અને કર્મ શુભ કરવામાં આપણી જે સંસ્કૃતિ છે આપણા વડીલો જે કરતા આવ્યા છે તે આપણે કરીએ છીએ તેથી આપણા જીવનમાં શુભ ભાવના રહે છે અને આપણા જીવનમાં પ્રગતિ રહે છે એવી ભાવ સાથે આજે લક્ષ્મી પૂજન કરવું જોઈએ આ ઉપરાંત આ ધનતેરસ છે માટે આપણે જે શુભ ધાતુ ખરીદીએ તે વિશે તો જાણ્યું આપણે શું ખરીદી શકીએ શું ના ખરીદી શકીએ તે વિશે હવે જાણીએ કે આપણે ધનતેરસના દિવસે સોના ચાંદી પિત્તળ તથા તાંબુ તો ખરીદી શકીએ પરંતુ આ દિવસે એવી કંઈ પાંચ વસ્તુ ના ખરીદવી જોઈએ જેથી માતા મહાલક્ષ્મી નારાજ પણ થઈ શકે છે એ વિશે પણ જાણી લઈએ ધનતેરસના દિવસે કાચના વાસણની ખરીદી ના કરવી જોઈએ કાચનું વાસણ તે રાહુનું પ્રતિક છે અને જો ધનતેરસના દિવસે કાચનું વાસણ ખરીદવામાં આવે તો રાહુ ગ્રહ પ્રબળ બને છે અને વિવિધ પ્રકારના જે મંત્ર તંત્ર જે રાહુ ગ્રહ તેના કારક છે અથવા તો મુશ્કેલી પણ આવી શકે છે મંત્ર તંત્ર થઈ શકે છે અને આ માટે ધનતેરસના દિવસે કાચનું વાસણ કદીએ ન ખરીદવું જોઈએ કાચના વાસણની આવશ્યકતા આપણે ઘરમાં રહે છે પરંતુ તે બીજા કોઈ દિવસે ખરીદી લેવાય અથવા દિવાળી પહેલાં પણ ખરીદી શકીએ છીએ પરંતુ ધનતેરસના દિવસે કાચનું વાસણ ન ખરીદવું જોઈએ કોઈ પણ બર્તન ન ખરીદવું જોઈએ આ ઉપરાંત ધનતેરસના દિવસે જે ધારદાર ચીજ છે જે કટિંગ થઈ શકે કાતર ચાકુ સોય આવી ધારદાર વસ્તુ ખરીદવી ના જોઈએ સેફ્ટી પિન છે તે પણ ખરીદવી ના જોઈએ કારણ કે આવી ચીજોનું જો શોપિંગ કરવામાં આવે ખરીદવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનું આગમન થઈ શકે છે પરિવારમાં દરિદ્રતા આવી શકે છે કારણ કે ધનતેરસ એવો દિવસ છે કે જેમાં આપણે જે કાંઈ ખરીદી કરીશું તે હજાર ગણું થઈ શકે છે હવે આપણે કાતર ચાકુ સોય કે પછી સેફ્ટી પિન જેવા ધારદાર કોઈ વસ્તુ ખરીદીએ તો પછી એ પણ હજાર ગણું થઈને આપણા ઘરમાં આવશે હવે એનું આપણે શું કરવાનું છે એટલા માટે આવી વસ્તુ ધનતેરસના દિવસે ના ખરીદવી જોઈએ આ ઉપરાંત ધનતેરસના દિવસે લોઢાની વસ્તુ ખરીદવાથી બચવું જોઈએ લોઢું એ શનિદેવનું પ્રતિક છે હવે શનિદેવનો જો પ્રભાવ ઘરમાં વધી ગયો તો આપણું શું થાય એટલા માટે શનિ સંબંધથી પણ કોઈ વસ્તુ ખરીદવી ના જોઈએ જો શનિ સંબંધથી લોઢાની કોઈ પણ વસ્તુ આ દિવસે ખરીદવામાં આવે તો અનિષ્ટ થવાની આશંકા વધી જાય છે એટલા માટે લોઢાની વસ્તુ ના ખરીદવી જોઈએ આ ઉપરાંત ધનતેરસના દિવસે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ ના ખરીદવી જોઈએ પ્લાસ્ટિકના બર્તન અથવા પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ જે છે તે પણ રાહુ કેતુને પ્રબળ કરે છે અને ઘરમાં બરકત ઓછી કરે છે લક્ષ્મીજી પણ રુષ્ટ થાય છે પ્લાસ્ટિકનો કચરો કે જે કદીય નાશ પામતો નથી એટલા માટે પ્લાસ્ટિકની વસ્તુ આ દિવસે ના ખરીદવી જોઈએ હા માન્યું કે આપણા ઘરમાં પ્લાસ્ટિકની વસ્તુની ખૂબ જ આવશ્યકતા રહે છે પરંતુ આપણે દિવાળી પહેલાં એટલે કે ધનતેરસના જે પાંચ પર્વ છે એ પહેલાં અથવા પછી ખરીદવાનું રાખવું જોઈએ સ્ટીલના બર્તન પણ ન ખરીદાય તો વધુ સારું કારણ કે કુંડળીમાં સ્ટીલના બર્તન કાચના વાસણ કે પ્લાસ્ટિકના વાસણ બર્તન વસ્તુથી કુંડળીમાં જે આપણા રાહુ કેતુ શનિ છે તે ખરાબ થઈ શકે છે અને ઘરમાં પણ નકારાત્મક પ્રભાવ વધી જાય છે આ ઉપરાંત ધનતેરસના દિવસે એલ્યુમિનિયમની કોઈ પણ વસ્તુ ખરીદવી ના જોઈએ બર્તનના ખરીદવા જોઈએ એલ્યુમિનિયમ પણ રાહુનું પ્રતિક માનવામાં આવે છે દુર્ભાગ્ય સૂચક છે પહેલાંના જમાનામાં જ્યારે જેલમાં કેદીઓને દંડ આપવામાં આવતો હતો ત્યારે એલ્યુમિનિયમના બર્તનમાં એટલે કે થાળીમાં કેદીઓને જમવાનું આપવામાં આવતું હતું તેનું કારણ શું કારણ કે પહેલાંના જમાનામાં આપણી પાસે જ્યારે આપણા દાદા દાદીનો સમય હતો એની પહેલાંનો સમય હતો ત્યારે પિત્તળના વાસણ અને તાંબાના જ વાસણ વપરાતા હતા સ્ટીલે હતું નહીં કાચ તો હતું નહીં પ્લાસ્ટિક પણ નહોતું ત્યારે કેદીઓને જેલરો એલ્યુમિનિયમનું બર્તનમાં જમવા આપતા હતા તેનું કારણ શું કે એલ્યુમિનિયમ છે ને એ જેમ જેમ વપરાતું જાય તેમ તેમ ઘસાતું જાય અને તેમાં એક ઝેરી તત્વ હોય છે જે પેટમાં જાય તો જલ્દી મૃત્યુ થાય અથવા રોગ થાય એવી સંભાવના છે એ વૈજ્ઞાનિકો પણ માને છે અને કેદીઓને એટલા માટે એલ્યુમિનિયમના બર્તનમાં જમવાનું પીરસવામાં આવતું હતું કે જેથી તેઓ જલ્દી મૃત્યુ નજીક પહોંચી જાય માટે એલ્યુમિનિયમનું બર્તન એ અશુભ છે જો કે અત્યારે આપણે કુકર અથવા તપેલીઓ કડાઈ આદિ વાપરીએ છીએ પરંતુ ધનતેરસના દિવસે એલ્યુમિનિયમનું બર્તન ન ખરીદવું જોઈએ અશુભ મનાય છે આમ આ ધનતેરસનો મહિમા અપરંપાર છે ધનતેરસના દિવસે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આપણે શું કરવું શું ના કરવું કઈ ધાતુની વસ્તુ ખરીદવી અને કઈ ધાતુની ના ખરીદવી તે બંને વસ્તુ જાણી જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપમાં ભાઈબંધ મિત્રો સખીઓમાં શેર અવશ્ય કરજો જેથી આ વાતની સૌ કોઈને જાણ થાય પુણ્ય કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ભાગ્યોદય થાય છે મિત્રો આપ સૌને હેપી ધનતેરસ ધનતેરસની ઘણી બધી શુભકામના મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ